વાત કરીએ ધોરાજની ધોરાજીમાં બંધ મકાનના તાળા તોડીને તસ્કરો લાખોનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. ચોરીના બનાવ અંગે જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં બનેલ વારંવાર ચોરીના બનાવોમાં પોલીસ હજુ ઘણા બનાવોનો ભેદ ઉકેલી શકી નથી. ત્યાં જ વધુ એક શહેરના જમનાવર રોડ પર આવેલ વૈષ્ણવવાડી વિસ્તારમાં આવેલ કુળદેવી કૃપા નામના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક બહાર ગામ ગયા હોવાથી તસ્કરોએ બંધ મકાનમાં દરવાજાના તાળા તોડીને રૂમમાં પ્રવેશ કરીને રૂમમાં પડેલ કબાટની તિજોરી તોડીને રોકડ રૂપિયા 15,000 અને સોનાની બંગડીઓ ચેન વીટીઓ સહિત કરીના મળીને રૂપિયા 2,77,000નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જેને લઈને ગોપાલ કૃષ્ણ ગગલાણી નામના મકાન માલિકે ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. હું મારા સાસરા પક્ષના લોક ગુજરી જવાથી લૌકિક પ્રક્રિયા ભાવનગર ગયેલ અને 2-3 દિવસને કારણે ઘર મારું બંધ રહેલ અને જ્યાંથી આવતા મને ખબર પડી એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોલીસ કર્મચારી સાહેબો આવી અને તપાસ કરી ગયેલ છે અને FSL અને ડોગ સ્કોડ આવશે અને તપાસ આ રીતે કરશું એવું જણાવેલ છે. મુદ્દામાલમાં 3 ચેન, 3 વીટી, 4 બંગડી, 1 હાફસેટ અને કાનની બુટી જે સરવાળી હોય એ આટલો મુદ્દામાલ ગયેલ છે, જેની કિંમત આશરે 3 આસપાસ થાય. 3 લાખની આસપાસ. અલ્પેશ ત્રિવેદી સાથે NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી.